સારથી તમામ દેવોમાં આજની સૌ પ્રથમ પૂજા કરવામાં આવે છે તે દુંદાળા દેવ ગણેશજીના મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. સતત 10 દિવસ સુધી ભક્તો દ્વારા ગણેશજીની રોજ પૂજા આરાધના કરાશે અને 10 દિવસ બાદ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાશે. વિશ્વમાં ગણેશોત્સવનો તહેવાર સૌથી મોટો મુંબઈમાં ઉજવાય છે અને ત્યારબાદ બીજા ક્રમે સુરત શહેરમાં ગણેશોત્સવની ઉજવણી થાય છે. સુરતમાં આ વર્ષે આશરે પણ હજારો ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરાઈ છે. સોમવારથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ભક્તો રવિવારે રાત્રેથી જ ગણેશજીની સવારી લઈ આવ્યા હતા, જેમાં લેઝીમના તાલ સાથે ડીજે રજવાડી છત્રીઓના સથવારે શહેરના અનેક વિસ્તારોમાં ગણેશની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે સુરતના ખાંડ બજાર ખાતે આવેલા ઝાડા બાવાના ટેકરા પર ઝાડા બાવા યુવક મંડળ દ્વારા 1947થી ગણેશોત્સવનું આયોજન કરાય છે અને મુંબઈના લાલબાગચા રાજાના મૂર્તિકાર શ્રી સંતોષ રત્નાકર કામલેજ ઝાડા બાવાના મંદિર ખાતે શ્રીજીની પ્રતિમા બનાવે છે. મારું નામ વિનોદ છે ઓર હમ લોગ હર સાલ ગણપતિ બેઠા થે ઓર ગણપતિ કે જો ભી ઓર્નામેન્ટ વગેરા હે વો સબ કોપર ઓર બ્રાસ કે બનાયે જાતે હે ઓર ઇસમે હર સાલ અલગ અલગ તરીકે કે ડિઝાઇન હમ લોગ બનાતે હે ઓર હમ લોગ મિટ્ટી કા હી ગણપતિ યુઝ રહેતા હે પીઓપી કા નહીં રહેતા હે પીઓપી સે સબ પાણી વગેરા દૂષિત હોતા હે ઓર ગણપતિ જી કા પૂરા જો મૂર્તિ વગેરા વો પૂરા મિટ્ટી કા હોતા તો પૂરા વિલીન હો જાતા હે ઓર પીઓપી કા રહેતા તો વો કહીં ના કહીં કિસી કા પાંવ મેં વગેરા આતા હે ઇસલિયે મેં લોગો કો યહી બોલના ચાહતા હું કે હમેશા મિટ્ટી કા હી યુઝ લિયે ઓર યે પીઓપી કા નહીં લેના. શહેરના ગણેશ મંડળો દ્વારા 10 દિવસ સુધી મંગલ મૂર્તિની પૂજા અર્ચના કરાશે. તેની સાથે અનંત ચતુર્દશીએ શ્રીજીનું વિસર્જન કરાશે. તો શાસ્ત્રોમાં માટીની પ્રતિમાનું સ્થાપન કરવાનું મહત્વ હોવાથી શ્રીજીની મોટી પ્રતિમાઓ સાથે મંગલ મૂર્તિ માટીની જ રાખવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ સુરત.